તો સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકમાં ધાંગધ્રાનો લોકમેળો અનેરું સ્થાન ધરાવી સુપ્રસિદ્ધ બન્યો છે. ધાંગધ્રાના લોકમેળામાં દર સાલ જાણીતી હસ્તીઓ તેમના કેબિનેટ કક્ષાના મંત્રીઓ વિશેષ હાજર રહે છે. ધાંગધ્રા પાલિકા દ્વારા મેળામાં રાઇડ્સના પ્લોટ ફાળવણી માટે હરાજી હાથ ધરાઈ હતી, જેમાં દર વર્ષ કરતા બમણા રાઇડ્સના વેપારીઓ જોવા મળ્યા હતા. એક તકે યુવાન અને અનુભવી રાઇડ્સ વેપારીઓ દ્વારા પ્લોટ માટે રસાકસી જોવા મળી હતી અને પ્રથમ 5 પ્લોટની હરાજી 20 લાખથી વધુનો આંકડો આવી ગઈ હતી. હરાજીમાં કોઈ પણ પ્રકારનો અડબનાવ ન બને તે માટે પાલિકા દ્વારા વિશેષ ધ્યાન રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ લોકમેળા પૂર્વે જ ધાંગધ્રા વાસીઓને ઉત્સાહ જોવા મળતો હતો. પાલિકા દ્વારા મેળામાં નાનામાં નાની વાતો ઉપર વિશેષ ધ્યાન આપવાની ખાતરી આપી લોકોને આસ્થાનું અને મનોરંજનનું ન્યાય આપવા માટે ખડે પગે મહેનતના પ્રયત્ન રહેશે તેમ જણાવ્યું હતું. પ્લોટ સરાજી પ્રક્રિયામાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરબોરવા, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી શાસક પક્ષના નેતા સહિતના પાલિકા તંત્ર ઉપસ્થિત રહ્યા હતા. રોજ ધાંગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રાવણી મેળાના આયોજન માટે હરાજીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ તબક્કામાં EFGHO જેટલા પ્લોટોનું વેચાણ કરેલ છે, જેમાં નગરપાલિકાને અંદાજિત 78 લાખ જેટલી આવક થઈ છે. આજ રોજ ધાંગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રાવણી મેળાના આયોજન માટે હરાજીનું આયોજન કરવામાં આવેલ હતું.